આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સાબિત રહ્યા છે. રાજકોટના ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હોવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લીધો છે. તસ્કની ઓઝોન ગ્રુપને જવાબદાર ગણાવી છે. યુવી ક્લબ સંસ્થા સાથે તેઓ સંકળાયેલા હતા. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. આત્મહત્યા અગાઉ તેમણે પ્રેસ નોટ મોકલી હતી અને ત્યારબાદ તેમણે આપઘાત કરી લીધો છે. રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લીધો છે. સાથે જ તસ્કની ઓઝોન ગ્રુપ છે તેને જવાબદાર ગણાવ્યું છે. યુવી ક્લબ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. તેમણે આપઘાત કરતા પહેલા એક પ્રેસ નોટ પણ રિલીઝ કરી હતી. ભાજપના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અમદાવાદના કેટલાક લોકો પણ પ્રેસ નોટમાં કેટલાક લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિએ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો છે. તસ્કની ઓઝોન ગ્રુપને જવાબદાર ગણાવ્યું છે. તેમણે જે પ્રેસ નોટ મોકલાવી હતી તેમાં કેટલાક નામોના ઉલ્લેખ પણ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લીધો છે. રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ છે મહેન્દ્ર ફળદુ. તો તેમની જે પ્રેસ નોટ સામે આવી છે તેમાં અમદાવાદના પણ કેટલાક લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. આત્મહત્યા અગાઉ તેમણે પ્રેસ નોટ મોકલી હતી. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઇન પર છે. ધ્રુવ, જે રીતે રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લીધો છે, શું વધુ વિગતો? અજી શિવાંગીની વાત કરીએ તો રાજકોટના જાણીતા બિલ્ડર અને એડવોકેટ મહેન્દ્ર ફળદુએ આજે ઝેરની દવા પીને પાસો લગાવીને આપઘાત કર્યો છે. ઝેરની દવા બાદ તેઓએ ગળાફાંસો લગાવ્યો હતો. મહત્વની બાબત એ છે કે ગળાફાંસો તેઓ પોતાની ઓફિસે આત્મહત્યા કરી હતી અને તે પહેલા મીડિયાને પ્રેસ નોટ મોકલી હતી. એક ચોંકાવનારો જે કિસ્સો સામે આવ્યો છે કે તેઓએ આપઘાત કરવા પહેલા મીડિયાને પ્રેસ નોટ મોકલી હતી. અમદાવાદ જિલ્લાની જે બાવળા તાલુકાની ટસ્કી ની બીચ સિટી નામનું જે પ્રોજેક્ટ મહેન્દ્ર ફળદુ અને તેમના પરિવારજનોએ 1 લાખ વાર જગ્યા ખરીદી કરવાનું જે રોકાણ કર્યું હતું અને તેમાં જ ક્યાંક ને ક્યાંક ક્યાંક ગફલત થયું હતું અને તેના કારણે તેઓએ આપઘાત કરવાની ફરજ પડી હતી તેવું તેઓ પ્રેસ નોટમાં સ્પષ્ટપણે લખ્યું છે. મહેન્દ્ર ફળદુના કહેવાથી 2007માં 3 કરોડથી વધારે રૂપિયાનું ઓઝોન ગ્રુપ માં રોકાણ છે તે થયું હતું. ખાસ કરીને જો વાત કરીએ તો ઓઝોન ગ્રુપ સાથે સંકળાયેલા એમ એમ પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, અમદાવાદના જ ઓઝોન ગ્રુપ ના જયેશ પટેલ, દીપક પટેલ, પ્રણય પટેલ, પ્રકાશ પટેલ આજે જમીનના જે દસ્તાવેજો છે તે નોટા કરી આપતા માટે ક્યાંક ને ક્યાંક તેમનો એક બહુ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને ક્યાંક ને ક્યાંક તે પ્રેસ નોટમાં એ પણ લખાયું આવ્યું છે કે અનેક વખત જે ધમકી છે તેમને મળી છે, પૈસા જે દબાણ છે તે ક્યાંક ને ક્યાંક થતું હતું અને તેના જ કારણે તેઓએ આપઘાત કર્યું હોવાનું જે સામે આવી રહ્યું છે. મહેન્દ્ર પટેલ ની જો વાત કરવામાં આવે તો તે પોતે પાટીદાર આગેવાન હતા. જે કડવા પાટીદારના જે આગેવાન હોય છે તેમાંના એક શ્રેષ્ઠ આગેવાન હતા. તેઓ ક્લબ યુવી સાથે સંકળાયેલા હતા. અનેક નાની મોટી જે સંસ્થાઓ છે જે ગુજરાતમાં ચાલે છે કડવા પાટીદારની, તેની સાથે પણ તેઓ લાંબા સમયથી ફરજ નિભાવતા હતા. ખાસ જયારે આ પ્રકારનો જે બનાવ બન્યો આને લઈને અત્યારે કડવા પાટીદાર સમાજમાં પણ એક અત્યારે શોકની લાગણી થવાય છે. પરિવારજનો અત્યારે શોકમય છે. અત્યારે પરિવારજનો કાંઈ પણ કરવા માટે અત્યારે મીડિયા સમક્ષ નથી આવી રહ્યા. કોઈ પણ સંજોગોમાં તેમના જે કોઈ આજે આપઘાતનો બનાવ જે બન્યો, જે આપઘાતમાં તેમણે જે ઉલ્લેખ કર્યો છે તેમને ન્યાય મળવું જોઈએ તે પ્રકારની એક વાત છે તે સામે આવી રહી છે. પરિવારની એક માંગ છે કે
ક્યાંક ને ક્યાંક સરકાર અને તંત્ર છે તે તેઓને ન્યાય આપે. જી શિવાંગી. ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર. વાત કરીએ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર એ આપઘાત કરી લીધો છે. યુવી ક્લબ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. તેમણે આપઘાત કર્યો તેની પહેલા તેમણે એક પ્રેસ નોટ મોકલી હતી અને ત્યારબાદ તેમના દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. એના માટે અહીંયા આવ્યા છે. એના પછી ફળદુ સાહેબ અમારા સમાજની અસંખ્ય ઘણી બધી સંસ્થાઓ જોડાયેલા હતા. સરદારધામ હોય, ક્લબ યુવી હોય, અને એક સમાજમાં જેને કહેવાય કે મોટું નામ અને મોટું કામ એવા વ્યક્તિત્વની ખોટ પડી છે. અમે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને આત્માને શાંતિ આપે.